હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? ઓલરેડી બધા મજામાં છો? અને હું આવી ગયો છું અહીંયા ચા પીવા માટે. અને તમે જોઈ રહ્યા છો અમારા જીગર એન્ડ અમારા વાઈફ. અને અહીંયા બેઠા છે અમારા હિતેશભાઈ. શું હિતેશભાઈ? બસ મજા એકદમ. અને અહીંયા મમ્મી પણ કંઈક ફળ કાપી રહી છે. ફળનું નામ છે જામફળ. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો મમ્મી જામફળ કાપવા ચાલુ છે. શું ખાવાના છો હિતેશભાઈ? તમારા માટે તૈયાર થાય તો અમારા હિતેશભાઈ પણ તૈયાર બેઠા છે જામફળ ખાવા માટે. તો મિત્રો, સવાર સવારમાં નાસ્તો છે આપણે આજે જામફળનો. બસ ટેસ્ટ છે જામફળમાં. હેલો મિત્રો, તો ઓલરેડી હું અત્યારે બજારમાં આવી ગયો છું. મામા પણ સાથે છે અને મામાને કપડાં લેવાના છે. તો મિત્રો, અહીંયા અમે એક કાપડની દુકાને જઈ રહ્યા છે. તો મામાને કપડાં લાવવાના છે. મિત્રો, ઓલરેડી પીરડી બજારમાં આવી ગયા છે અમે. હેલો મિત્રો, તો ઓલરેડી હું આવી ગયો છું એક કાપડની દુકાને અને મામાને કપડે લેવાના હતા. તો મિત્રો, કાપડ લેવા આવી છું. અને અહીંયાથી એક દુકાને જવાના છીએ. ત્યાં પણ એક દુકાને અમે ગયા હતા, ત્યાં કાપડ સારું નહોતું મિત્રો. તો ઓલરેડી અહીંયા દુકાન ચેન્જ કરીએ છીએ અમે અને બીજી દુકાને જઈએ, જોઈએ ત્યાં પણ મળી જાય. તો જે કલર જોતો હતો ત્યાં મિત્રો કલર નહોતો ત્યાં, તો આ દુકાને મળી જાય. તો હું તમે જોઈ રહ્યા છો અહીંયા મામા કપડાં એમના માટે પસંદ કરી રહ્યા છે. તો ઓલરેડી મિત્રો, આપણે જે મામાના જે કાપડ લેવાનું હતું લઈ લીધું છે. તમે જોઈ રહ્યા છો કલર, એમને શર્ટ પણ આ પસંદ કર્યું છે. અમારા મામા અહીંયા બેઠા છે. પસંદગી શોરૂમ જ્યાં પેલડી જે મેન બજાર છે એ નાળાની સામે છે. મિત્રો, તમારે પણ લેવું હોય તો આવી જજો. આપણે આ દુકાનના માલિક છે ભાઈ. શું નામ છે? સુરેશભાઈ. તો મિત્રો, અહીંયા મામાના જે કપડાં લેવાતા અને સીવડાવવા આપીને હું આવી ગયો છું એક હેરસ્ટાઈલમાં. તો મિત્રો, અહીંયા હું શેવિંગ કરાવવાનો છું અને શેવિંગ કરાવીને પછી હું ઘરે રિટર્ન જવાનો છું. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો આપણે દાઢી થઈ ગઈ છે અને હવે હું અહીંયાથી નીકળું છું મિત્રો ઘર બાજુ. આજે છે રવિવાર, તો ઘણી ખરી બજાર આજે બંધ છે મિત્રો. અને રવિવાર હતો એટલે અત્યારે એવું ધંધા પણ ઓછા હતા. તો મિત્રો, લાવો કે શેવિંગ કરાવી લો. તો આજે શેવિંગ કરાવી લીધું છે ઓલરેડી, હવે હું જાઉં છું ઘરે. તો મિત્રો, મારા મામા પણ કહે છે કે મારે હેરસ્ટાઈલ કરાવી છે. તો ઓલરેડી હેરસ્ટાઈલ કરવા બેસી ગયા છે અને એમના વાળ કાપવાનું ચાલુ છે. તો મિત્રો, એમના વાળ કપાઈ જાય પછી હું અહીંયાથી નીકળું છું મિત્રો. તો મિત્રો, ઘરે જતાં પહેલાં થોડુંક મારા સકડામાં ડીઝલ ભરાવવાનું છે. તો મિત્રો, ડીઝલ ભરાવી દઈએ. હાય મિત્રો, તો ઓલરેડી હું પીલડીથી ઘરે આવી ગયો છું. આજે સન્ડે છે. તો મિત્રો, આજે હું ઘરે આવ્યો છું અને ઓલરેડી હું જમવા બે હવે જમવાનું તૈયાર છે. તો મિત્રો, હું જમવા બેસું છું અને જમવામાં છે આપણે. તો મિત્રો, જમવામાં છે એક વાલની દોણાનું શાક છે અને આ છે તમે જોઈ રહ્યા છો સેવ ટોમેટા ડુંગળીનું
અને સબ્જી છે મિત્રો અને અહીંયા રોટલી પડી છે તો તમે જોઈ રહ્યા છો એવીનું શાક છે મિત્રો તો ઓલરેડી હું જમીને પછી નીકળું છું અહીંયા પાછા અમારા સ્ટેશને તો મિત્રો હાલ હું આવી ગયો છું અમારા પેરાડી વચ્ચે અને અમારા ગામ વચ્ચે ફાટક છે એ બંધ હોય છે કારણ કે ખાસ કરીને તો બંધ જ હોય છે અમારો આ મોટો પ્રશ્ન છે મિત્રો કારણ કે બહુ આવવાને જવા માટે તકલીફ પડે છે જતાં પણ ઉઘરાવવું પડે છે વળતાં પણ ઉઘરાવવું છે મિત્રો અમારો આ જિંદગીનો પ્રશ્ન છે તો વાંધો નહીં થોડો વેટ કરી લઈએ ગાડીનો તમે જોઈ રહ્યા છો અહીંયા અમારી ગાડી પડી છે અને બધી ગાડી લાઈનમાં લાગી છે અને અહીંયા અમારા એક મામા છે સીએનજી લઈને આવી ગયા છે તમે જોઈ રહ્યા છો તો મિત્રો આ દરરોજનો પ્રશ્ન તો વધુ નથી થોડું વેટ કરી લઈશું પછી જઈએ દરરોજની જેમ આજે પણ ખેતરે આવી ગયો છું અને આજના વાગ્યા છે 9:30 તો મિત્રો આજે થોડું વહેલું વહેલું જમવાનું પતી ગયું અને હું આવી ગયો ખેતરે તો મિત્રો જો આ વિડીયો મારો ગમ્યો હોય તો મિત્રો આ વિડીયોને લાઈક કરજો અને જો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક બીજી વાત ખાસ કે એક મારી બીજી એક બ્લોગિંગ ચેનલ છે મિત્રો ચેનલનું નામ છે બીબી ગુજરાતી બ્લોગ તો મિત્રો એ ચેનલને પણ સપોર્ટ કરજો અને ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આજ માટે આટલું અને હવે મળીશું કંઈક નવા બ્લોગ સાથે કંઈક નવા વિડીયો સાથે તો મિત્રો ત્યાં સુધી જય માતાજી જય જય ગરવી ગુજરાત બાય